નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં એ જાણીશું કે વિષ્ણુ ભગવાનને શા માટે વરાહ અવતાર લેવો પડ્યો, શા માટે વરાહનું જ રૂપ ધારણ કરવું પડ્યું. તો શ્રીમદ્ ભાગવતના સ્કંધ ત્રીજામાં અધ્યાય 18-19માં ભગવાનના વરાહ અવતારની કથા આપવામાં આવેલી છે. તો કથા એ રીતની છે કે હિરણાક્ષ નામનો રાક્ષસ, કે જે હિરણ્યકશ્યપનો ભાઈ હતો, એ હિરણાક્ષે પૃથ્વીને રસાતળમાં જવા દીધી હોય છે અને સૃષ્ટિનો વિસ્તાર કરવાના આશયથી બ્રહ્માજીએ વિચાર્યું કે સ્વયંભૂ મનુ અને મહારાણી સતૃપાનું જોડકું એમણે પ્રગટ કર્યું. સ્વયંભૂ મનુ પ્રગટ થતાં બ્રહ્માજીને પ્રાર્થના કરી, હે પૂજ્યપાદ, અમે તમને નમસ્કાર કરીએ છીએ. અમારાથી થઈ શકે તેવા કોઈ યોગ્ય કાર્ય માટે તમે અમને આજ્ઞા આપો. બ્રહ્માજીએ તેમને કહ્યું, તમે બંને તમારા જેવી ગુણવાન સંતતિ ઉત્પન્ન કરી પૃથ્વીનું પાલન કરો. ત્યારે મનુએ નમ્રતાથી હાથ જોડી બ્રહ્માજીને કહ્યું, ભાવિ પ્રજાનું નિવાસસ્થાન પૃથ્વી તો અત્યારે પ્રલયના જળમાં ડૂબી ગયેલી છે. તમે પૃથ્વીના ઉદ્ધાર માટેનો કંઈક ઉપાય વિચારો. પૃથ્વીને પાણીમાંથી બહાર કાઢવાની શક્તિ બ્રહ્માજીમાં ન હતી, માટે તેમણે ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાનને પ્રાર્થના કરતાં જ બ્રહ્માજીના નાકમાંથી અંગૂઠા જેટલું વરાહનું એક નાનું બચ્ચું નીકળ્યું અને જોત જોતામાં જ તેણે હાથી સમાન વિશાળ સ્વરૂપ ધારણ કરી લીધું. સર્વશક્તિમાન ભગવાન વરાહ ગજરાજ જેવી લીલા કરતા સમુદ્રના જળમાં ઘૂસી ગયા અને રસાતાળમાં ડૂબેલી પૃથ્વીને પોતાની દાઢ પર મૂકી અને ઉપર લઈ આવ્યા. ફક્ત વરાહમાં જ એટલી શક્તિ હતી કે તે પૃથ્વીને પોતાના ઉપર ધારણ કરી અને બહાર કાઢી શકે. પાણીમાંથી બહાર આવતી વખતે હિરણાક્ષ નામનો બળવાન રાક્ષસ તેમને સામે લડવા આવ્યો અને બોલ્યો, અલ્યા ભૂંડ, આ પૃથ્વી મારી છે, તે મને આપી દે. જો તું મારું કહ્યું કે હું નહીં માને તો હું તારો નાશ કરીશ. ભગવાને પૃથ્વીને પાણી ઉપર મૂકી તેમાં પોતાની આધાર શક્તિ મૂકી જેથી તે ડૂબી ન જાય. ત્યારબાદ તેમણે હિરણાક્ષને કહ્યું, અમે તો વરાહ છીએ, પરંતુ તારા જેવા કૂતરાને શોધીએ છીએ. તું મોટો પૃથ્વીપતિ હોય તો અમને માર. હિરણાક્ષ દૈત્યને તરત ગદા પ્રહાર કરી યુદ્ધ શરૂ કરી દીધું. ભગવાને થોડીવાર એને રમાડ્યા કર્યો, છેવટે એનો વધ કર્યો. પછી પોતાના સફેદ દંતશૂળના અગ્રભાગ ઉપર પૃથ્વીને ઉંચકી અને લાવ્યા. દેવોએ તેમની સ્તુતિ કરી. પછી ભગવાને રસાતળમાંથી લાવેલી પૃથ્વીને જળ ઉપર સ્થાપી અને પોતે અદૃશ્ય થઈ ગયા. આમ વરાહ અવતાર ધારણ કરી અને ભગવાને બે કાર્યો સિદ્ધ કર્યા. એક તો તેમણે પૃથ્વીનો ઉદ્ધાર કરી, તેને પાણી ઉપર સ્થાપિત કરી અને જગતનું સર્જન કર્યું, તથા અભિમાની અને મહાબળવાન દૈત્ય હિરણાક્ષનો વધ કરી અને તેનો ઉદ્ધાર કર્યો. જય હો ભગવાન વરાહ અવતારની.